કોરોના વાયરસના પગલે અને ફેલાઈ રહેલા કોરોનાના વ્યાપના અનુસંધાને પીજીવીસીએલ કચેરી અમરેલી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલું હતું. તમામ લોકોને સેનેટાઈઝ કરી અને ત્યારબાદ જ પોતાની ઓફિસમાં પ્રવેશ આપવામાં આવેલો હતો. અત્ર તત્ર સર્વત્ર કોરોનાએ હાહાકાર મચાવેલો છે ત્યારે તમામ જગ્યાએ સાવચેતીરૂપ પગલાં લેવાઈ રહેલા છે. ત્યારે અમરેલી પીજીવીસીએલ દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે અનેક કર્મચારીઓ તેમજ ગ્રાહકોની સાવચેતી માટે દવાનો છંટકાવ તથા વોશ બેસિનની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. તેમજ તમામ કર્મચારીઓને સેનેટાઈઝરની સમજ આપવામાં આવેલી છે અને સજ્જ કરવામાં આવેલા છે. ત્યારે કર્મચારીઓ અને ગ્રાહકોએ હાથ સાફ કરી પોતાને સ્વચ્છતા બાદ જ ઓફિસમાં જવાની વિનંતી પણ કરવામાં આવેલી છે. અત્ર તત્ર સર્વત્ર કોરોનાએ હાહાકાર મચાવેલો છે ત્યારે તમામ જગ્યાએ સાવચેતીરૂપ પગલાં લેવાઈ રહેલા છે. ત્યારે અમરેલી પીજીવીસીએલ દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે અનેક કર્મચારીઓ તેમજ ગ્રાહકોની સાવચેતી માટે દવાનો છંટકાવ તથા વોશ બેસિનની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. તેમજ તમામ કર્મચારીઓને સેનેટાઈઝરની સમજ આપવામાં આવેલી છે અને સજ્જ કરવામાં આવેલા છે. ત્યારે કર્મચારીઓ અને ગ્રાહકોએ હાથ સાફ કરી પોતાને સ્વચ્છતા બાદ જ ઓફિસમાં જવાની વિનંતી પણ કરવામાં આવેલી છે. કોરોનાના પગલે સાવચેતીના ભાગરૂપે પીજીવીસીએલ અમરેલીમાં બધી જ ઓફિસોમાં સેનિટાઈઝરને હાથ ધોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહકો બહારથી આવે તો એમને બહાર ગેંડી એક મૂકવામાં આવી છે, ત્યાં સાબુ અને લિક્વિડ સોપની વ્યવસ્થા કરી છે જેથી ગ્રાહકો હાથ ધોઈને જ આવે એટલે એક સાવધાનીનું રહે છે. તથા સ્ટાફને કોઈને પણ કંઈ શરદી ઉધરસ કે તાવ કે એવું હોય તો રજા લઈ લેવી એવું પણ આપણે બધાને જાણકારી આપી છે કે જેથી એકીસાથે ભેગા થતા હોય કે એવું કંઈ કામગીરીમાં તો એકબીજાનો ચેપ ન લાગે. બને ત્યાં સુધી સ્ટાફને ક્યાંય ભેગા થવા દેવા નહીં એવી પણ સૂચના આપી છે. બબે જણાને એની રીતે કામગીરીમાં અલગ અલગથી મોકલીએ છીએ એટલે માસમાં મોટા પ્રોગ્રામ કરતા હમણાં બંધ રાખેલા છે. તદુપરાંત અહીંયા લોકોને ખાસ એક અપીલ કરવાની કે જો તેમના બિલ ભરવાના બાકી હોય તો ઓફિસે જો તેમને ધક્કો ન ખાવો હોય તો કોઈ પણ ઓનલાઈન માધ્યમથી પણ પૈસા ભરી શકે છે, જેથી એમ કે ઓફિસમાં આવવા જવાનું પણ ટળી શકે. એટલે કોરોનાને લઈને લોકોને પણ આ સાવચેતી રાખવા માટે અપીલ છે. તદુપરાંત ઓફિસના કેશિયરો જે છે એને માસ્ક આપવામાં આવ્યા છે, કેમ કે તે બારીએ પૈસા સ્વીકારતા હોય તો કોઈનો ચેપ લાગી શકે. એટલે આવી તમામ સ્ટાફની સુરક્ષા માટે સલામતી માટે પણ પગલાં લીધા છે, તેમજ બહારથી જનતામાંથી કોઈ આવે તો એને પણ કોઈ ચેપ ન લાગે એ પણ પગલાં લેવામાં આવેલા છે.